हूँ आदर्श छू सेतुल बाबरिया आदर्श स्कूल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों सेमेस्टर बीजो धोरण 7 आपणे नु व्याकरण जोईए तो आम तो आपणे पहला सेमेस्टर नी अंदर व्याकरण ना 7 કે 8 टॉपिक सीखा छे पण ई सिवाय ना तमारे स्वाध्याय पोथी में मित्रों आप घणा बधा एवा टॉपिक छे जे आवशे जे आपणे एनो अभ्यास करीए। टॉपिक 1 शब्दकोश नो उपयोग। विद्यार्थी मित्रों आम तो शब्दकोश એટલે શું એ તમારે જાણવું હોય વધારે પડતું તો તમારે છે લાઇબ્રેરીનો ઉપયોગ કરવો પડે। લાઇબ્રેરી આપણી લાઇબ્રેરીમાં અહીંયા શબ્દકોશ જોડણી કોશ ને એવી ઘણી ખરી બુકો છે જે તમે વાંચો એટલે તમને આપોઆપ એનો આઈડિયા આવે કે આપણે સાચી જોડણી કેવી રીતે બને છે શબ્દકોશનો ઉપયોગ કેમ કરાય છે પણ છતાંય હું અહીંયા તમને સમજાવું છું જે તમારે જોવું। જો વિદ્યાર્થી મિત્રો શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરાય તો મે અહીંયા થોડા કે એના સેન્ટેન્સ આપ્યા છે અને એને આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવતા જશું। કોઈ પણ શબ્દની સાચી જોડણી જો વિદ્યાર્થી મિત્રો તમારે જાણવી હોય ને તો પહેલા આપણે એનો કોષક્રમ નક્કી કરવો પડે। કોષક્રમ તો તમને આવડે જ છે શબ્દકોષ તમે 5મા ધોરણથી શીખ્યા આવો છો। ઈ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે સાચી જોડણી આપણી સાચી છે કે ખોટી છે એ જોવું હોય તો એના માટે તમારે શબ્દનો અર્થ નીકળતો હોય ને હું આ સિવાયની વાત કરું છું એમાં તમારે ધ્યાન આપવાનું છે। શબ્દનો અર્થ જે નીકળતો હોય એની જોડણી આપણે જોવી આવશ્યક છે। જો જેનો અર્થ ન નીકળતો હોય એની જોડણી તમે રસવાઈ કરો કે દીર્ઘાઈ કરો એમાં કાંઈ ફેર પડે નહીં પણ જે શબ્દ સાચો હોય જોડણીની દ્રષ્ટિએ એનો અર્થ નીકળતો હોય એ જોડણી તમારી સાચી। તો શબ્દકોષનો શબ્દની સાચી જોડણી જાણવી હોય તો તેનો અર્થ જાણવો હોય તો એના માટે શબ્દનો કોષક્રમ નક્કી કરવો પડે છે। શબ્દકોષમાંથી શબ્દ શોધવા માટે શબ્દનો કોષક્રમ જાણવો પણ જરૂરી છે એના માટેના કેટલાક માર્ગદર્શક નિયમો આપણને આપ્યા છે એમાં હવે જોઈએ ને આપણે પેટા પ્રકાર। 1 શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં ત્યારબાદ કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે। મિત્રો તમને બારાક્ષરી અને કલમ ખટારોક તમને આવડે જ છે। દાખલા તરીકે કેવી રીતે જો અમે એ પૂછીએ આપણે પેટા પ્રકાર બારાક્ષરીનો ક્રમ અ અ આ ઈ ઈ ઉ ઉ એ રૂ એ વગેરે વગેરે એ શું છે બધાય એ તમને 8મા ધોરણમાં સમજવા મળશે। જો કે તમને અત્યારે કહું જ છું પણ 8મા ધોરણમાં તમારે સ્વર અને વ્યંજનનો જે ટોપિક આવશે ને એમાં તમને વિગતે ચર્ચા આપણે કરવાની છે પણ અહીંયા તમારે જોડણીનું છે એટલા માટે આપણે સમજીએ તો આ બધાય શું છે આ બધાય સ્વર છે તો એ એટલે કે બારાક્ષરીમાં એનો સમાવેશ થાય તો એને અ અ આ ઈ ઈ ઉ વગેરે વગેરે છે એ પ્રમાણે ગોઠવવાના હોય શબ્દકોષને। પછી છે કક્કાનો ક્રમ તો કક્કાનો ક્રમ મેં શોર્ટમાં લખ્યો છે ક ખ ગ ઘ ચ છ જ હું આખો નથી કલમ ફટાવો લખતો કારણ કે તમને આવડે જ છે મેં શોર્ટમાં થોડુંક લખ્યું છે જે તમે સમજો જ છો એટલે ઈ પ્રમાણે આપણે એને પેલા ગોઠવવા પડે પછી જ આપણને એની જોડણી ખબર પડે। પછી છે પેટા પ્રકાર બીજો શબ્દકોષમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે અ થી શરૂ થતા શબ્દો આવે છે। દાખલા તરીકે આપણે એના મે ઉદાહરણ આપ્યા છે એના દ્વારા આપણે સમજૂતી મેળવશું। શબ્દકોષ તમે શીખો છો શબ્દકોષ તમે જાતે બનાવો છો આપણે 7મા ધોરણમાં 6ઠા ધોરણમાં આપણે જાતે તમે પણ તૈયાર કરી શકો છો। શા માટે તો કે એનો અમુક નિયમ છે કારણ કે આપણે અ થી શરૂ થતા હોય પેલા ગોઠવતા હોય અને છેલ્લો અ કેવો હોય અરણનો અ તો ત્યાં સુધીનો આપણે એનો સમાવેશ કરતા હોય વિદ્યાર્થી મિત્રો। એ સિવાય શું છે ડ અને ખોડા મુકામ બતાવ્યા છે કે વ્યંજન જે કઈ છે ખોડો જ શબ્દ હોય એટલું યાદ રાખવાનું સ્વર હોય એકલો જ હંમેશા કામ કરતો એટલે જે કઈ છે ડ ગ ણ અને અળ થી શરૂ થતા શબ્દો શબ્દકોષમાં નથી એટલે આપણે એનો ઉપયોગ એવા શબ્દકોષમાં સમાવેશ કરવાનો નથી। આ શબ્દો ખાસ તમારા એટલા યાદ રાખવાના આ શબ્દો શબ્દકોષમાં છે જ નહીં પણ જો કદાચ એ આવે તો એને એમાં સ્થાન ન મળે એટલું યાદ રાખવાનું। પછી છે એનો અંદર બીજો પેટા પ્રકાર જ્ઞ એ જ અને ગ નો જોડાક્ષર હોવાથી જોડિયા શબ્દ તમે જાણો છો એની સાથે મેચ કરવાનો છે જોડાક્ષર હોવાથી ન થી શરૂ થતા શબ્દ જની શ્રેણીમાં આવે અહીંથી જે શબ્દ શરૂ થતો હોય જ્ઞ પછીનો એ આની શ્રેણીમાં તમારે વિદ્યાર્થી મિત્રો મૂકવાનો રહેશે। જો વિદ્યાર્થી મિત્રો આપણે બે માર્ગદર્શક નિયમ જોયા હતા હવે ત્રીજો એનો નિયમ કયો છે એ જોઈએ। ક થી હ સુધીના અક્ષરોને બારાક્ષરીના ક્રમમાં નીચેના ક્રમમાં ગોઠવવામાં આવેલ હોય છે ક થી અ ઓમાં અ થી અ જોયું બીજો માર્ગદર્શક નિયમ આમાં ત્રીજામાં ક થી અ છે દાખલા તરીકે ક નો ક્રમ કેવો હોય તો તમે જાણો જ છો તમને બારાક્ષરી તો આવડે જ છે ક કમ કા
का की 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 जो अनुस्वार ना फेर थी ह्रस्व दीर्घ ना फेर थी आखो शब्द नो अर्थ बदली जाते हो मित्रों। એટલે આ ખાસ માર્ગદર્શક નિયમો જે આપણને આપ્યા છે તમારે સમજવાના। એટલે આમાં આપણે દાખલા તરીકે હસ હોય તો એમાં અને હંસ હોય તો કેટલો ફેર છે તમે જાણો છો એ સમજેલો। અનુસ્વાર બદલી જાય એટલે આખો અર્થ બદલી જાય। એટલે આ જે નિયમ આપણને ત્રીજો આપ્યો છે ખાસ યાદ રાખવાનો, આ પ્રમાણે જ આપણે એમાં કામ કરવાનું થશે, લાઇનમાં લેવાનું। એટલે તમને શબ્દકોશનો ક્રમ પણ આવડી જાય અને જોડણીની દ્રષ્ટિએ પણ જોડણી પણ આવડે। પછી છે ચોથો માર્ગદર્શક નિયમ, શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે, અને કદાચ ત્રીજો અક્ષર એ સમાન હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ચોથા અક્ષર પ્રમાણે જોવાનું। દાખલા તરીકે મેં એક ઉદાહરણ આપ્યું છે એ સમજો, વિભાજક અને વિભાજન આમાં પેલા ત્રણ અક્ષર સમાન છે ને, જો આ એક આ એક આ એક આ એક આરે આરે ત્રણેય અક્ષર સમાન છે તો શું કરવાનું, ચોથો અક્ષર જોવાનો આપણે, ચોથા અક્ષર પ્રમાણેનો શબ્દકોશનો કોષક્રમ નક્કી કરવો પડે। એટલે કે એ શબ્દમાં વિભાજન ત્રણ અક્ષર સમાન છે, ચોથા અક્ષરમાં ન કરતા ક પહેલા આવે એટલે આપણે તેથી શબ્દકોશમાં વિભાજક શબ્દ પછી વિભાજન લખી આપણે શકીએ। જો વિદ્યાર્થી મિત્રો આપણે ચાર માર્ગદર્શક નિયમ જોયા, હવે પાંચમો જોઈએ જોડણી માટે, અને આપણે જે કઈ ક્રમ કરવો નક્કી શબ્દકોશનો એના માટે જે તે અક્ષરોનો બારાક્ષરી ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થઈએ, તમે બારાક્ષરીનો ક્રમ ક્યાંય ન આવતો હોય પછી આપણે જોડાક્ષર પ્રમાણે જોવું પડે, જોડિયા શબ્દ એમાં આવતા હોય તો તેમાં જોડાનાર અક્ષરોનો ક્રમ કક્કાવારી પ્રમાણેનો હોય છે। બારાક્ષરી પછી આપણે છોડી એ ન આવે એટલે પછી કક્કાનો ક્રમ જોવો પડે, તો એ પ્રમાણે કેમ હોય એનું એક ઉદાહરણ આપ્યું છે। સ્ફોટક શબ્દ પછી સ્મરણીય શબ્દ આવે છે શા માટે વિદ્યાર્થી, તો સ્ફોટક આપણે અહીંયા જોડિયા શબ્દ હોય તો અહીંયા શું છે આ ક આવે ને પેલા, તો અહીંયા શું છે ય, એટલે એના પછી તો સ્ફોટક પછી આ આવે, આવી રીતે જોવાનું। આવું પાંચમો નિયમ થયો, હવે આપણે છઠ્ઠો નિયમ જોઈએ। એ અને ઓ જેવા સ્વરોનો કોષક્રમ અ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે, અહીંયા એ છે અને અહીંયા ઓ છે। એટલે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ તમને આપું, ડોક્ટર શબ્દ આપણે લખી છે એમાં ઊંધો રેપ કરીને આવે છે ને, બરોબર છે, તો આ એના જેવા શબ્દોની વાત કરી મેં। એ સિવાય શું આપણે વિચારવાનું છે, આપણે આમ દાખલા તરીકે લખી ડોક્ટર આપણે આમ લખાય છે માન્ય રીતે, પણ છતાંય આવી રીતે કોઈ લખ્યું હોય ને તો પણ એ શબ્દ સાચો જ છે એવું આપણે માનવાનું છે, કારણ કે એનું સ્થાન શબ્દકોશમાં છે અને જોડણીમાં પણ છે। એટલે આવો પ્રકારનો રેપ હોય તોય ભલે અને આપણે આવા પ્રકારના શબ્દો વાપરા હોય તોય ભલે, એટલે કે આ બે શબ્દ માન્ય જોડણીમાં સાચા પડવા। પછી શું છે સાતમો નિયમ, સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે। સ્વર કયા કયા છે વિદ્યાર્થી મિત્રો, અ આ ઈ ઉ વગેરે વગેરે, અને બારાક્ષરીનો ક્રમ પણ તમે જાણો જ છો જે કઈ આપણે છે। એટલે આવી રીતે તમને મેં જે સાત માર્ગદર્શક નિયમ આપ્યા એ તમે જોયા સમજ્યા, જો એક વખત ન સમજાય તો બીજી વખત પણ વિડીયો જોજો, પછી તમારે બાકી નોટમાં લખવાનું રહેશે।